गुड मॉर्निंग फ्रेंड्स, आज ना वीडियो में आपने यूनिट बनवानो प्रयत्न करीशू। तो यूनिट वन छे आपो क्यू फॉर क्वेश्चन एंड एक्टिविटी छे फॉर फास्ट फिंगर फर्स्ट के पेज नंबर फाइव खोलीने बुक खोलीने तमे बेसो अने ध्यान आपशो। फास्ट फिंगर फर्स्ट એટલે ઝડપી આંગળી સૌથી પહેલા। વિકાસ સેઝ હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન। તો અહીંયા જે વિકાસ છે એન્કર તરીકેનું કામ કરે છે, તો વિકાસ આવે છે અને એન્કર તરીકે આવીને કહે છે કે સુપ્રભાત અને દરેક જણનો સ્વાગત છે। ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય We have the fourth annual Smart Student of the School contest। આજે આપણી સ્મિત વિદ્યાલયે આપણે શાળાના જે સ્માર્ટ સ્ટુડન્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓનો ચોથું વાર્ષિક સ્પર્ધા ફોર્થ એન્યુઅલ એટલે કે ચોથી જે વાર્ષિક સ્પર્ધા કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા કે હરીફાઈ છે એમ કે સ્મિત વિદ્યાલયે ચોથી વાર્ષિક સ્પર્ધા છે અને એમાં સ્માર્ટ સ્ટુડન્ટ જોડાયેલા છે, મતલબ હોશિયાર વિદ્યાર્થી જોડાયા છે। અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન અને આપણા જે અંગ્રેજી ટીચરનું નામ અહીંયા તમને આપેલું છે મિસ્ટર પરમાર એટલે કે શ્રીમાન પરમાર જે છે એ આ સ્પર્ધાના કોમ્પિટિશન એટલે પણ સ્પર્ધા કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા એ ધ્યાનમાં લેશો। તો આ પ્રમાણે સ્પર્ધાના હોસ્ટ એટલે કે યજમાન છે એન્ડ વિથ હિમ અને તેમની સાથે છે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ। સ્કોરર તરીકે, સ્કોરર એટલે અંક નોંધનાર કે કોને કેટલા અંક મળ્યા કે કોનો સ્કોર કેટલો થયો, તો એ જે સ્કોરર તરીકેનું કામ કરે છે મિસ્ટર બ્રાઇટ છે, શ્રીમાન બ્રાઇટ છે। હિઝ ઓન લેપટોપ, આ શ્રીમાન બ્રાઇટ એ કોઈ વ્યક્તિ નથી પણ મિસ્ટર પરમારનું પોતાનું લેપટોપ, તો એમનું પોતાનું એ લેપટોપ છે। ઓર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ અને આપણા જે પ્રિન્સિપાલ છે તો પ્રિન્સિપાલનું નામ શું છે, મિસ્ટર શર્મા। તો આ ધ્યાન રાખશો, ઇંગ્લિશ ટીચરનું નામ મિસ્ટર પરમાર, પ્રિન્સિપાલનું નામ છે મિસ્ટર શર્મા, શ્રીમાન શર્મા એ એક્સપર્ટ એટલે કે નિષ્ણાત અથવા તજજ્ઞ, તો એ આ સ્પર્ધાના નિષ્ણાત તરીકેનું કામ કરશે। ટુડે વી હેવ 9 કન્ટેસ્ટન્ટ્સ, આજે આપણી પાસે 9 સ્પર્ધકો છે। કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક, તો આ પ્રમાણે પાર્ટિસિપન્ટ એટલે પણ સ્પર્ધક અને કન્ટેસ્ટન્ટ એટલે પણ સ્પર્ધક, તો 9 સ્પર્ધકો છે। દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, તેઓની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે એટલે કે નવી નવને બેસાડવામાં આવે છે, નવી 9 જણાની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે, તો આ પ્રમાણે બેસાડેલા છે। ઓલ ઓફ અસ આર ઇગલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ અને આ બધા જ આ જે સ્પર્ધા છે એ સ્ટાર્ટ થવાની રાહ જોઈ આતુરતાથી, ઇગરલી એટલે આતુરતાથી અથવા ખૂબ ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે। સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, તેથી ચાલો આપણે સમય બગાડીશું નહીં। તો આ જે વિકાસ બોલે છે એના પરથી તમને આઈડિયા આવી ગયો છે કે આ જે સ્પર્ધા છે એ તમને કેવી લાગે છે, કેબીસી કોણ બનેગા કરોડપતિ, તો કોણ બનેગા કરોડપતિ જો કોઈ એ ટીવી પર જોયેલું હશે તો એ પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામના જેવો જ એક આ પ્રોગ્રામ થયો, એમાં પણ એક્સપર્ટ હોય છે, કન્ટેસ્ટન્ટ જે ભાગ લેનાર જે સ્પર્ધકો હોય છે એમની સામે કોમ્પ્યુટર હોય છે, તો આ પ્રમાણેની બધી જ સિસ્ટમ અહીંયા છે જે વિકાસે વર્ણવી છે। તો તમે એ પ્રોગ્રામને જોયેલો હશે તો યાદ કરશો તો તમને આ યુનિટ વધુ સમજાશે। મિસ્ટર પરમાર થેન્ક યુ વિકાસ, હે એવરીવન વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ। તો હવે શ્રીમાન પરમાર આવે છે અને વિકાસનો આભાર માને છે કે વિકાસ તારો આભાર, દરેક જણને ફરીથી તમારું સ્વાગત એમ કહીને ફરીથી સ્વાગત કરે છે દરેકનું
અને જે પાર્ટિસિપન્ટ્સ મે પહેલા પણ સમજાવ્યું કન્ટેસ્ટન્ટ અને પાર્ટિસિપન્ટ નિયરેસ્ટ મીનિંગ છે સમાનાર્થી કહેવાય તો સ્પર્ધકો છે એ બધાને શુભેચ્છા તો આમ કરીને મિસ્ટર પરમારે શુભેચ્છા પાઠવી છે અને સ્વાગત કરે છે કન્ટેસ્ટન્ટ્સ થેન્ક યુ સર બધા જે ભાગ લેનાર નવે નવ સ્પર્ધકો હતા એ મિસ્ટર પરમારનો આભાર માને છે મિસ્ટર પરમાર ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ તો હવે સમજાવે છે જે સ્પર્ધા હતી એના નિયમો તો કહે છે કે પહેલો જે રાઉન્ડ છે એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ નું નામ આપવામાં આવ્યું છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ જે આપણા યુનિટ નું નામ છે ઓકે રેડી બરાબર છે બધા તૈયાર છો આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર હું તમને કમ્પ્યુટર ઉપર એક પ્રશ્ન આપીશ આઈ વિલ એટલે ભવિષ્યકાળ હું તમને એક પ્રશ્ન આપીશ યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ તમે એ પ્રશ્ન માટે 7 સેકન્ડ તમને મળશે એમ કે મેક્સિમમ વધુમાં વધુ 7 સેકન્ડ મળશે ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સીટ અને જે કન્ટેસ્ટન્ટ ઝડપી આંગળી વાળો છે ક્વિકેસ્ટ ફિંગર ઝડપી આંગળી જે એમ કે આન્સરમાં આપી દેશે ને જે ઝડપી આંગળી મૂકશે તે આ સ્માર્ટ સીટ ઉપર આવશે એટલે કે સ્માર્ટ સીટ તમે જોતા હતા કે એબીસીમાં અમિતાભ બચ્ચનની સામે એક ચેર ગોઠવવામાં આવેલી હોય છે તો એવી જે ચેર છે એને અહીંયા સ્માર્ટ સીટ નામ આપવામાં આવ્યું છે તો એ યજમાનની સામે જ્યાં બેસવાનું હોય છે તો એ સીટને સ્માર્ટ સીટ કહી છે તો સ્માર્ટ સીટ ઉપર 9માંથી 1ને ચાન્સ મળશે તો એ 9માંથી 1ને ચાન્સ મળે એના માટે પહેલો જે ક્વેશ્ચન હશે એમાં 7 સેકન્ડ મળેલી છે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ તમારો સમય હવે શરૂ થાય છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર આ જે શબ્દો છે સ્ક્રીન ઉપર આવી ગયો છે તો એ શબ્દો જે છે એ શબ્દોને ગોઠવો મેક અ સેન્ટેન્સ અને એક વાક્ય બનાવો તો આડી અવળું છે એ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાનું છે તો આ પ્રમાણે સ્ક્રીન ઉપરના શબ્દો તમે જોઈ શકો છો તો એ શબ્દ છે ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ બી તો જે સાચો જેમ કે ક્રમ છે એ સી ડી ઈ એ બી એટલે કે તમે એને ગોઠવશો તો વાક્ય બનશે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ તો આ પ્રમાણેનું સેન્ટેન્સ બન્યું એનો ક્રમ આ રીતે હતો સી ડી ઈ એ બી પ્રમાણેનો મિસ્ટર પરમાર સેઝ ઓકે ધ ટાઈમ ઇઝ અપ તો બધાના જવાબમાં જે ક્રમ હતો એ આવી ગયો અને સમય પણ પૂરો થાય છે જે 7 સેકન્ડ હતી એ પૂરી થઈ ગઈ લેટ્સ સી ચાલો આપણે જોઈએ હુ ઇઝ ધ ક્વિકેસ્ટ કોણ ઝડપી છે એમાં પાછું જોવાનું હતું કે કોણે ઝડપથી ક્રમને ગોઠવી દીધો હતો એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ તો જે ક્વિકેસ્ટ હતી એ ઝડપથી આ ક્રમને ગોઠવનાર હતી એ કોણ હતી નંદિતા ગોસાઈ અને તેણી નંદિતા ગોસાઈ છે સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ તેને ફક્ત 3 સેકન્ડ લીધી હતી તો આ વિચારવા માટે અને ફક્ત 3 સેકન્ડ ગોઠવવા માટે 3 સેકન્ડ જ લીધી હતી ને ગોઠવી દીધું હતું એટલે બધાના પહેલા ઝડપથી એટલા માટે ક્વિકેસ્ટ ગણાય છે વેલકમ નંદિતા નંદિતા સ્વાગત છે કમ ટુ ધીસ સ્માર્ટ સીટ મિસ્ટર પરમાર એને સ્માર્ટ સીટ ઉપર આવકારે છે કે આ સ્માર્ટ સીટ ઉપર આ નંદિતા ઓ થેન્ક યુ સર આઈ એમ સો લકી તો નંદિતા ગઈ નંદિતાએ કહ્યું અરે સાહેબ તમારો આભાર હું ખૂબ નસીબદાર છું કે અચાનક જ્યારે આ સ્માર્ટ સીટ ઉપર બેસવાનો ચાન્સ મળે એટલે ઓ એવો આશ્ચર્યજનક શબ્દ એના મોઢામાંથી નીકળી ગયો અને એને નવાઈ લાગી કે મારો ચાન્સ આવી ગયો તો આભાર માને છે અને કહે છે કે હું ખૂબ નસીબદાર છું મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી તું તૈયાર છે નંદિતા યસ સર બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ હા પણ હું તમને કંઈક કહેવા માંગુ છું મિસ્ટર પરમાર એ શ્યોર તો મિસ્ટર પરમાર કહે છે ચોક્કસ નંદિતા સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર નંદિતા કહે છે કે ગયા વર્ષે મેં સખત પ્રયત્ન કર્યો હતો સ્માર્ટ સીટ ઉપર આવવાનો સખત પ્રયત્ન કર્યો હતો પણ હું ત્યાં પહોંચી શકી નહોતી એટલે કે હું અહીંયા પહોંચી શકી નહોતી મિસ્ટર પરમાર સેઝ રાઈટ યુ હેવ ગોટ અ ચાન્સ મિસ્ટર પરમાર કહે છે કે બરાબર છે સાચી વાત છે એમ કે તારી કે
ओके यू हैव गॉट आ चांस तने हवे तक मरेगी छे यू हैव गॉट पूर्ण वर्तमान काल छे तने तक मरेगी छे ओके नाउ लेट्स हैव द रूल्स बराबर छे चालो हवे आपणे नियमोने समझिए आई विल आस्क यू सिक्स क्वेश्चंस हूँ तने छ प्रश्न आपीश आई विल आस्क यू सिक्स क्वेश्चन छ प्रश्न आपीश ईच करेक्ट आंसर विल ब्रिंग यू अ गिफ्ट दरेक साचो जवाब पड़े त्यारे तने एक गिफ्ट भेट मळशे एंड द सिक्स करेक्ट आंसर विल गेट यू अ स्कॉलरशिप अने जो छ ए छ जवाब साचा पड़ी जाए तो तने शिष्यवृत्ति स्कॉलरशिप शिष्यवृत्ति मळशे स्पेलिंग तैयार करजो विद्यार्थी मित्रों जेथी आ यूनिट समझवामां मुश्किली न पड़े तो पहला स्पेलिंग तैयार करीने पछी आ यूनिट भणवा बेसजो यू विल गेट 200 रूपीज एवरी मंथ अने शिष्यवृत्ति तरीके छे के दर महीने तू एम के 200 रूपया मेळवीश तो दर महीने तने 200 रूपया मळशे हियर इज मिस्टेक टेक अहीं एक मिस्टेक टेक छे आ मिस्टेक टेक એ કોઈ નહીં પણ એક વોચ છે ઘડિયાળ છે ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ તે તને 1 મિનિટનો સમય આપશે દરેક પ્રશ્ન આવે ત્યારે 1 મિનિટ વિચારવાની મળશે તો 1 મિનિટનો સમય આપશે ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન એમાં પાછી એવી શરત છે કે પહેલા 3 પ્રશ્નો માં મિસ્ટેક ટેક હેરાન કરશે એટલે કે પહેલા 3 પ્રશ્નો હશે ત્યાં સુધી 1 મિનિટનો જ સમય મળશે ધેર આર 3 હેલ્પલાઇન્સ અને 3 હેલ્પલાઇન છે હેલ્પલાઇન પણ તમે સમજી શકો છો કે કેબીસીમાં પણ આવતું હતું હેલ્પલાઇન તરીકે કે કોઈ તજજ્ઞને પૂછી શકો ફોન દ્વારા પૂછી શકો ના વર્તું હોય તો એ પ્રમાણે એને હેલ્પલાઇન કહેવાય મદદ માટે જે વપરાય છે તે તો દેર આર 3 હેલ્પલાઇન્સ યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ એમાંથી 2 વાપરી શકો કોઈ પણ 2નો જ ઉપયોગ કરી શકાય તો કઈ 2નો ઉપયોગ કરવો એ વિચારીને કરવાનો વિષય 3 હેલ્પલાઇન્સ કઈ છે એ તમે અહીંયા જોઈ શકો છો પહેલી છે હેલો હેલ્પ એટલે કે ફોન દ્વારા કોઈ પણ વ્યક્તિને તમે જવાબ પૂછી શકો એક્સપર્ટ એડવાઇસ એટલે નિષ્ણાતની સલાહ નિષ્ણાત તરીકે અહીંયા છે મિસ્ટર શર્મા તેમની સલાહ લઈ શકો છો અને સ્ટુડન્ટ સપોર્ટ વિદ્યાર્થીનો આધાર કે ટેકો લઈ શકો એટલે બેઠેલા જે ઓડિયન્સમાં વિદ્યાર્થી હોય એમને પણ તમે જવાબ પૂછી શકો આ પ્રમાણે અહીંયા 3 હેલ્પલાઇન છે તો આ પ્રમાણે અહીંયા સુધીનો આપણે સ્ટોપ કરીએ છીએ આગળનો વિડીયો પછી